નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરીશું, જેમાં ફ્રી સિલાઈ મશીન ઉપરાંત બીજા જુદા જુદા 28 જેટલા ધંધા વ્યવસાય માટેની સાધન સહાય આપવામાં આવે છે। તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના એટલે કે આ જે યોજના છે તેમાં ફ્રી સિલાઈ મશીન ઉપરાંત જુદા જુદા 28 જેટલા ધંધા વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે, અને આ સાધન સહાય છે તે રૂપિયા 25,000 સુધીની સાધન સહાય આપવામાં આવે છે। તો મિત્રો, યોજનાનું નામ શું છે, તેમાં કયા કયા લાભાર્થીઓને લાભ મળી શકે છે, કેટલો લાભ મળી શકે છે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આમ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે પણ જો ફ્રી સિલાઈ મશીન મેળવવા માંગતા હોય તો તમને પણ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરની યોજના છે અને યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના। જી હા મિત્રો, માનવ ગરિમા યોજના અન્વયે જુદા જુદા 28 જેટલા વ્યવસાય ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે, અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આવનાર સમયમાં ટૂંક સમયમાં જ આ યોજના માટે ફોર્મ ભરાવવાનું શરૂ થઈ જશે। તો જ્યારે પણ આ યોજના માટે ફોર્મ ભરાવવાનું શરૂ થશે ત્યારે આપણે તેના માટેનો એક અલગથી વિડીયો બનાવી અને આપ સૌ દર્શક મિત્રોને માહિતગાર કરીશું। તો ચાલો હવે આપણે માનવ ગરિમા યોજનાની સંપૂર્ણ માહિતી જોતા જઈએ। તો મિત્રો, આ યોજના અન્વયે જો કોઈ દરજી કામ કરતા હોય તો તેઓને દરજી કામ માટેની કીટ, જો કોઈ પંચર કામ કરતા હોય અને એપ્લાય કરે તો તેઓને પંચર કામ માટેની કીટ, જો કોઈ વેલ્ડિંગ કામ કરતા હોય તો તેઓને વેલ્ડિંગ કામ માટેની કીટ, અને જો કોઈ બ્યુટી પાર્લરનું કામ કરતા હોય તો તેઓને બ્યુટી પાર્લર માટેની કીટ, આમ જુદા જુદા 28 જેટલા અલગ અલગ ધંધાઓ છે જે આપણે આગળ જોઈશું। તો આવા 28 જેટલા વ્યવસાય ધંધા માટે સાધન સહાયની કીટ આપવામાં આવે છે। તો તેમાં આપણે આગળ માહિતી જોતા જઈએ તો આ યોજનાનો લાભ છે તે કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે। તો મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો, આર્થિક રીતે પછાત વર્ગના લોકો, લઘુમતી જાતિના લોકો, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમો ઉપરાંત અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ આ યોજનાના નિયમો અને શરતો। તો અરજદાર શ્રી છે તેઓની વય એટલે કે ઉંમર મર્યાદા 18થી લઈ અને 60 વર્ષ સુધીની હોવી જોઈએ। જો 60 વર્ષથી વધુ હોય અથવા તો 18 વર્ષથી ઓછી હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે જેઓની વાર્ષિક આવક મર્યાદા છે તે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 સુધીની તથા શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000ની આવક મર્યાદા ધરાવતા હોવી જોઈએ। આ આવક મર્યાદા બહારના જે લોકો હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। તો આમ જે ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 આ આવક મર્યાદાને ધ્યાને લઈ અને અરજદારોએ એપ્લાય કરવાનું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો જે અનુસૂચિત જાતિ પૈકીની અતિ પછાત જાતિઓ છે તે અતિ પછાત જાતિના લોકો માટે આવકની કોઈ મર્યાદા નથી। તો આ જે અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત જાતિના લોકો હોય તેઓ કોઈ પણ આવક ધરાવતા હોય તો પણ તેઓ એપ્લાય કરી શકશે, એટલે કે તેમના માટે કોઈ આવક મર્યાદા નક્કી થયેલી નથી। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના કુટુંબના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હશે તો તેઓને પુનઃ એટલે કે ફરીથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં। તો મિત્રો, આમ આ યોજનાના નિયમો અને શરતોને ધ્યાને રાખી અને તમારે એપ્લાય થવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે। તો મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમો તથા અનુસૂચિત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમાપૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાય ધંધામાંથી સ્વરોજગારી મેળવી અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી આ માનવ ગરિમા યોજનાનો અમલ કરવામાં આવેલ છે।
આ ઉપરાંત મિત્રો આપણે જોઈએ કે માનવ ગરિમા યોજનામાં જુદા જુદા કુલ 28 ધંધા વ્યવસાય એટલે કે ટ્રેડ માટે રૂપિયા 25,000ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય ટૂલ કિટ આપવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જોઈએ કે આ જુદા જુદા 28 ધંધા વ્યવસાયમાં કયા કયા ટ્રેડનો સમાવેશ થાય છે. તો તેમાં આપણે જોતા જઈએ કડિયા કામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ, મોચી કામ, દરજી કામ, ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી કરતા હોય, પ્લમ્બિંગ કામ કરતા હોય તો તેઓને પ્લમ્બરની કિટ, બ્યુટી પાર્લર કામ કરતા હોય તેઓને બ્યુટી પાર્લરના જે સાધનો હોય તેની કિટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ એટલે કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગનું કામ કરતા હોય તો તેઓને રિપેરિંગ માટેની જે સાધનની કિટ આવે છે તે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેતીલક્ષી લુહારી કામ કે વેલ્ડિંગ કામ કરતા હોય તો તેઓને તે પ્રમાણેની કિટ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો સુથારી કામ, ધોબી કામ, સાવરણી, સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કિટ, ફ્લોર મિલ. આ ઉપરાંત મિત્રો આગળ આપણે જોઈએ મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ, હેર કટિંગ એટલે કે વાળંદ કામ, રૂની દિવેટ બનાવી તો આ રૂની દિવેટ બનાવવા માટે જે સખી મંડળની બહેનો હોય તેઓને, ઉપરાંત આપણે પેપર કપ અને ડીશની બનાવટ માટે પણ સખી મંડળની બહેનોને આ સહાય મળવાપાત્ર થાય છે. અને છેલ્લે આપણે જોઈએ કે રસોઈ કામ માટે પ્રેશર કુકર, તો આ જે રસોઈ કામ માટે પ્રેશર કુકરનું સહાય છે તે ઉજ્જવલા ગેસ કનેક્શન લાભાર્થી હોય તો જ મળવાપાત્ર થાય છે. તો આમ આટલા જુદા જુદા 28 ધંધા વ્યવસાય માટે આ સાધન સહાય મળવાપાત્ર થાય છે. તો હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કે રજૂ કરવાના ડોક્યુમેન્ટ. તો મિત્રો આવનાર સમયમાં, ટૂંક સમયમાં જ, જે વર્ષ 2022-23 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને જ્યારે પણ શરૂ થશે ત્યારે આપણે તેનો અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને જાણ કરીશું. તો તમારે આટલા આધાર પુરાવાઓ તૈયાર રાખવાના રહેશે. જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો સત્વરે તમે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર રાખી લેજો. જેમાં આપણે જોઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, અરજદારનો રહેઠાણનો પુરાવો, તો રહેઠાણના પુરાવામાં મિત્રો વીજળી બિલ, લાયસન્સ અથવા તો રેશન કાર્ડ ચાલશે. ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો, તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર દ્વારા આપવામાં આવેલો વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, ઉપરાંત આપણે જોઈએ કે વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો રજૂ કરવાનો રહેશે, બાહ્યધારી પત્રક, તો આ બાહ્યધારી પત્રક તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે ત્યાંથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપરથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. આ ઉપરાંત અરજદારનો ફોટો, તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખી લેવાના રહેશે. અને જ્યારે જાહેરાત થશે ત્યારબાદ તમે આ ડોક્યુમેન્ટ ભેગા કરવા જશો તો થોડુંક વાર લાગી જશે અને કદાચ સમય મર્યાદા પૂર્ણ થઈ જાય. તો અત્યારથી જ મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમે તમારી પાસે તૈયાર કરાવરાવી અને રાખી લેજો, જેથી જો તમે માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માગતા હોય તો જ્યારે પણ જાહેરાત આવે અને ફોર્મ ભરવાનું ચાલુ થાય તો ફટાફટ તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો હવે આપણે જોઈએ કે આ યોજના અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની તારીખ કઈ. તો મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ જોઈ શકો છો, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને આવનાર ટૂંક સમયમાં જ આ યોજના માટેના ફોર્મ ભરાવવા માટેની તારીખ જાહેર થશે. તો જ્યારે પણ તારીખ જાહેર થશે ત્યારે આપણે તેનો અલગથી વિડીયો બનાવી અને આપ સૌ દર્શક મિત્રોને જાણ કરીશું, જેથી જે કોઈ દર્શક મિત્ર આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેઓ પોતાનું ફોર્મ ભરી શકે. તો મિત્રો આશા રાખું કે રાજ્ય સરકારની આ જે સરસ મજાની યોજના છે માનવ ગરિમા યોજના, તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો દરજી કામની કિટમાં તથા સેન્ટિંગ કામની કિટમાં શું શું સાધનો મળે છે તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. જો તમે જોવા માગતા હોય તો છેલ્લે એન્ડ સ્ક્રીનમાં અથવા ઉપર આઈ બટન તથા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું જે સિલાઈ મશીન તથા ઓવરલોક મશીન મળે છે. આ ઉપરાંત જે સેન્ટિંગ કામની કિટમાં શું શું મળે છે તેની પણ વિગતો આપણે આપેલી છે. આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.